લંપી વાયરસ આવ્યો હતો ને ત્યારે તમારી કેટલી ગાયો જલાણી? હા, આવી રીતે ખાલી. જય માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર. આશા કરું છું આ બધા ઓકે રિપોર્ટર છો. અને આજના વ્લોગની શરૂઆત આપણે અહીંયા પાંજરાપોરથી જ કરી છે. અને પાંજરાપોરમાં પણ આપણે છે માંદાવરવાડામાં છે, બધું ચેક કરી લીધું છે, કાંઈ નવો કેસ નથી. બાકી ઢોરા ઉઠલી ગયા તો પાવડર નખાઈ ગયો છે. બાકી જો રાયધણ ભગત આવે છે. રાયધણ ભગત, જય માતાજી, કેમ છો? હા, હવે દૂધ પાવું કે પાઈ લીધું? ના ના, સરસ. તમે ઘણા દિવસે દેખાણા નહીં, આ બધા કેતા હતા. બાકી એમ બરાબર ને? ના ના, પાઈ દો પાઈ દો. અને આ શું, તમે પાણી તમારું પીવાનું લઈ આવ્યા? ગરમી કેવી પડે? ઘણી ગરમી પડે ને. ના ના, છતાં હું થોડું થોડું કરી રાખીએ ક્યાં આપડે જે થાય. ગરમી બોરી હો. બાકી બધું બરાબર ને? કઈ તકલીફ નહીં કોઈને? તો બસ તો બસ. બરોબર. હા હા. અને આપણે વાડાની અંદર છે, જો મવડી નીંદ થઈ ગઈ છે, જે બાજરી આવે ને જો કમ્પ્લીટ નીંદ થઈ ગઈ છે. અને અહીંયા બે ગાયો તમને બતાવી છે, અહીંયા પથારીમાં હતી ને રિકવર થઈને ઊભી થઈ ગઈ છે બંને. જો આમ ચાંદા ને એવું છે પણ હવે હરે હરે રિકવર થઈ જશે. બાકી તો આ બધા છે અહીંયા એમનું ખાય છે. અને હજી જે માંદાવરા ઢોર છે જે બાજુના વાડામાં, અહીંયા જાય નથી, થોડી વારમાં આવશે અને અહીંયા આવી જાય. પછી ખાઈ લે, પછી આપણે કામ કરવાનું છે. ત્યાં સુધીમાં આપણે એવું જે કુંડા છે એમાં પાણી ભરી નાખીએ. અત્યારે તો મોટરને બધું આવી ગયું છે, આપણે કહીએ મોટરથી જ ભરવાના છે. તો ચાલો ભરી નાખીએ. તો આપણે છે હોસ્પિટલની બાજુમાં આવી ગયા અને આપણે જો આ મોટરથી પાણી ભરવાનું છે તો અહીંયા ચડાવી દઈએ નાડી. અને પછી આ મોટરથી ઉપર પાણી જશે અને આ પછી અહીંયા આપણે હાથે ભરી નાખશું. તો આપણે પક્ષીઓ માટે છે પાણી ભરવાનું કામ ઓકે કરી નાખીશું ને. હવે જાય છે વાડાની અંદર અને આપણી સાથે જો સવા ભગત જોડાઈ ગયા છે. કેમ છો? એમ તમારું બધું કામ થઈ ગયું? ના ના, વાંધો ને, હાલો જાય હવે વાડાની અંદર અને ચેક કરી. જે રેગ્યુલર છે એ તો કરવાનું જ છે, કાંઈ નવું આવ્યું હશે તો એ જોશું. તો આપણે વાડાની અંદર આવી ગયા હતા ને, વાડાની અંદર પહોંચ્યા ને ત્યાં જો આ ગાય અહીંયા હરી જોઈ. જો બચ્ચું અડધું નીકળી ગયું પણ હવે કુદરતી નીકળી જવા દે બચ્ચાને. વાહ વાહ વાહ, ઓટોમેટિક કુદરતી વિયાણી. વાહ વાહ, સરસ સરસ હો, વિયાઈ ગયો. ઓકે, હવે થોડુંક બાજુમાં જવામાં ધ્યાન રાખવું પડશે. ગાય વિયાઈ ગઈ છે, હવે ઊભી થઈ ગઈ અને હવે એના બચ્ચાને ચાંટવાય માંડી છે. અને આ શું આવ્યું ખબર? વાછડો આવ્યો, વાછડો. અરે અરે, બાકી હવે શું, બાજુમાં ન જવાય, અહીંયાથી જોવાય. તો હવે તો શું, આપણે અહીંયા ડ્રેસિંગમાં ને ધ્યાન રાખવું પડશે, કારણ કે ભૂલથી પણ જો એની બાજુમાં વયા ગયા ને તો શું, એને બચ્ચાના રક્ષણ માટે છે આપણે કદાચ લગાડી જઈએ. એટલા માટે હવે આપણે ધ્યાન રાખવું પડશે. તો ધ્યાન રાખતા રાખતા જે ડ્રેસિંગનું ને જોઈ લે. ડ્રેસિંગમાં તો જે રેગ્યુલર છે એ જ છે, નહીં તો નવું તો કાંઈ દેખાતું નથી. આ એક હતું એ તમને બતાવી દીધું. તો આપણે પાંજરાપોર માંદાવરાવાળામાં એક ગાય વિયાણી જોઈ અને પછી છે આપણે ડ્રેસિંગનું કામ હતું એ ઓકે કરી નાખીધું. અને અત્યારે છે આપણે આપણી ગૌશાળા આવી ગયા અને ગૌશાળાએ પાણી આવ્યું છે તો હર્ષદભાઈ બધું પાણી ઓકે ભરી નાખ્યું છે. અને આજે તો ફ્રી હતા ત્યાં બધું કેમ સાફ કરી નાખ્યું. વાહ રે વાહ, કમ્પ્લીટ કરી નાખ્યું ને? કેટલા દિવસ સાફ કર્યું છે? હે, વીધી થઈ ગયા નક્કી. એટલે આમ પોદરાને ઉત લઈ લેવાનું, પણ આ જે હાવેણાથી છે ને બોવારીને સાફ કરવાનું છે એને લગભગ ઘણા દિવસ થઈ ગયા. બાકી જો આપણે વાસુડા બધા શાંતિ જ બેઠા છે, નીરને નખાવી બાકી છે. હા હા, આરામથી બેઠા ને. ઉભાઈ પાંડુ જો યુ બાજુ બેઠી છે એકલી અલગ. અને બાકી આજે છે એક જયભાઈની મસ્ત કોમેન્ટ આવી છે. શું આવી ખબર હશે? કે લંપી વાયરસ આવ્યો હતો ને ત્યારે તમારી કેટલી ગાયો જલાણી હતી? તો કેટલી જલાણી હતી ખબર છે? તો તને ખબર નહીં. આપણે એટલે આમ ખાવા પીવાનું મૂક્યું હોય ને મતી સહી અસર થઈ હોય એવું કોઈ નહોતું. બાકી આમ થોડીક જે પગ હોદતા ને એવું થતું ને, પગ હોદતા ને ખપે ત્યાં આમ થોડોક હોજો થઈને અહીંયા ઘાવ પડી જતો, એવું બે ગાયો નથી થયું.
એક પિંગલાને જે પારે છે એની માને ને એક જીવણીની માં જમનાને બેને એને આમ નોર્મલ એવી ઘણી તો અસર કાંઈ નહીં, નહીતર તો આપણે શું છે રસીકરણ થઈ ગયું હતું એટલા માટે છે એ બધા આખા આડમાં, આડ મતલબ કે આખા વાડામાં છે જે ચરવા જાય ત્યાં આખા વાડામાં લગભગ ગાયો બધી ને અસર થઈ ગયેલી ને આપણી ગાયો એમને એમ ચરતી. એનું કારણ એક જ કે આપણે છે વેક્સિનેશન કરી નાખ્યું હતું. અને વેક્સિન ક્યારે કર્યું કે જ્યારે કચ્છમાં આમ જે અબડાસા બાજુનું જે લખપત ને રહ્યું એ બાજુ અસર હતી જ્યારે ત્યાં કેસ આવ્યા ને ત્યારે અહીંયા આપણે વેક્સિનેશન કરી નાખ્યું હતું અને ચાલુ કરી નાખ્યું હતું. અને પાંજરાપુરમાંય લગભગ છે વેક્સિનેશન પૂરું થઈ ગયું હતું એટલે કોઈ કોઈક બહારથી ઢોર આવતા હતા એની અસર હતી, નહીંતર આપણા કોઈ ઢોર નહીં કે પાંજરાપુરમાં વેક્સિનેશન થઈ ગયું એટલે ત્યાં એટલી અસર નથી થઈ એટલા માટે એ ઓકે. ને એ જમના અને પિંગલા, પિંગલાને છે ને પગમાં થયું હતું અને જમના થોડુંક ઉપર એનો તો હજી નિશાન છે જમનાને, તો એ આવશે ત્યારે હું તમને બતાવીશ. અને અત્યારે આ વાળામાં બાકી છે નીણ ને બધું, તો શું કરવા છે નીણમાં લીલોચરો લેવા જવો પડશે કારણ કે જે આપણે અહીંયા જે જમીન રાખેલી છે ત્યાં કને એ મવડી છે ને મવડી બાજરી એ પાઈ દીધી છે ને પાણી વાર્યું છે એમાં એટલા માટે અત્યારે વધારશે નહીં, તો એ લીલોચરો તૈયાર લેવા જવો પડશે. બાકી જો આ બધા શાંતિથી બેઠા છે ને હવાડામાં પાણી નથી તો એ જ ભરવું પડશે અને નીણ ને બધું નાખશું પછી. તો લીલું આવી ગયું છે જોઈ શકો છો, જાર આવી છે હમણાં બધાને નાખશું. આ બધા જો ઊભા થઈ ગયા વાત જો છે ને હું બધા ઊભા થઈ ગયા તો ફટાફટ છે જારની નીણ કરી નાખીએ. તો આપણે બધાને છે જાર નાખી દીધી ને બધા ખાવા માંડ્યા. જો આ એક ગ્રુપ અહીંયા છે પારે ક્યાં ખાય છે અને પછી હવાડો ભરાઈ ગયો તો ફટાફટ છે મોટર બંધ કરી નાખીએ અને જે આગળના વાછોડા છે એના માટે થોડુંક અહીંયા જ લેતા જાય. આટલું લઈ લઈએ બરાબર ને. હા આવી રીતે ખાલી રાખી દે એટલે શું એક એક ડોકો ખેંચશે અંદર. અને હવે તો બીજું કાંઈ કામ રહેતું નથી, પાણી ભરાઈ ગયું છે, નીર નખાઈ ગઈ છે, હવાડા બધા ભરાઈ ગયા તો હવે જાશું ઘરે જમવા માટે. તો પછી આપણે છે આપણી ગૌશાળાથી પાંજરાપુર ગયા હતા ને પાંજરાપુર એ શું છે કાંઈ નવું કામ હતું ને જ્યારે રેગ્યુલર હતું તો તમને કાંઈ બતાવ્યું નહીં. અને પાંજરાપુરથી પછી આપણી ગૌશાળાએ ગયા હતા અને ગૌશાળાએ પણ આજે ઘણું કામ હતું એટલા માટે સમય જ ના મળ્યો. અત્યારે છે આપણે ઘરે આવી ગયા છે અને ઘરે જોઈ શકો છો મહેશભાઈ છે ગાયોને ગોર પાવા માટે છે ભૂકો કરે છે અને આ માટલાની અંદર પલાળશે. વાહ વાહ, કારણ કે શું અત્યારે ગરમી ઘણી પડે ને એટલા માટે. અને બાકી સુરભી બતાવી દઉં તમને, સુરભી જો બારે બાંધી છે હવામાં. જો હવે મારા ખ્યાલથી છે એ થોડાક દિવસમાં વ્યાઈ જવી જોઈએ એટલે હવે જોઈએ છે. અને બાકી બધી ગાયો પણ બધી ઓકે છે અને આપણી ગૌશાળા એ બધું ઓકે હતું અને બધું કામ બરાબર કરી ગાયોને વ્યવસ્થિત ખાણ ખવડાવી દવાઈ કરી અને પછી નીણને નાખીને અત્યારે ઘરે આવી ગયા હતા. અને હવે તો બીજું કાંઈ કામ રહેતું નથી, હતું એ બધું તમને બતાવી દીધું અને હવે તો થોડી વારમાં જમી લેશું અને વિડીયો એડિટ કરવાનું છે એ જ. તો આજના વિડીયોને અહીંયા સુધી રાખશું. જો આ વિડીયો તમને પસંદ આવે તો લાઈક કરજો, કોમેન્ટ કરજો. મળીએ કાલે નવો વિડીયોમાં.